सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

એમાં માંગરોણની લીલાઓ લખે છે મહારાજે જે જે માંગરોણને વિશે ચરિત્રો કર્યા મહારાજનો જે અભિપ્રાય હતો સમાધિ પ્રકરણ પાછળનો એ સ્વામીએ લખ્યો આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી જે ઉત્તમ રાજાને કથા સંભળાવે છે એ સ્વામી લખે છે પૂર ત્રીજું તરંગ એકવીસ જે વિદ સબ હરિજન સમાધે માહી જોઈ जो जो देखे आश्चर्य अब सो कहत सोई अष्टांग जोग ही जोगी मर ही अनंत तोहुन ऐसे होई कबू ऐसे बजत तोहुन ऐसे होई कबू મુક્તાનંદ સ્વામી કે ભગવાન શ્રી હરિ હરિભક્તોને સમાધિ કરાવતા એ હરિભક્તો સૌ સમાધિમાં જે રીતે આશ્ચર્ય રૂપ દર્શન કરતા હતા તેને હું આવે કહું છું અષ્ટાંગ યોગ સાધી સાધીને અનંત યોગ્યો મરી ગયા તો પણ તેઓ એવા સમાધિનિષ્ઠ થયા ન હતા જેવા આ સમયે સામાન્ય જીવો પણ સમાધિને પામ્યા હતા હવે હું તે આશ્ચર્યકારી વાત કહું છું કે ક્યારેય સાંભળી પણ ન હોય અને સાક્ષાત શ્રીહરીની ઈચ્છાથી જ તે સમાધિ થતી હતી શ્રીહરીએ સમાધિ પ્રકરણમાં અપાર સામર્થ્ય દેખાડ્યું તેમાંથી આ લેસ માત્ર જ લખું છું બધું લખે પાર આવે તેમ નથી કારણ કે સામર્થ્ય અપાર અપારને અત્યંત અપાર છે આધારાનંદ સ્વામી લખે છે કે મહારાજે જે સમાધિ કરાવી અષ્ટાંગ યોગ સાધ્યા પછી પણ જે સમાધિ અતિ દુષ્કર છે અતિ દુર્લભ છે મોટા મોટા યોગ્યો સમાધિને પામવા માટે સમાધિના જે આ ઠંગ યમ નિયમ એ યમ નિયમમાંથી જ બહાર નથી નીકળાયું ધ્યાન ધારણાને સમાધિ તો પછી પણ યમ નિયમમાંથી બહાર નથી જવાયું એને સિદ્ધ કરતા વર્ષો જાય સમાધિ તો આઠમા સ્ટેપ ઉપર સમાધિ થાય અષ્ટાંગ યોગ એક શ્રી કૃષ્ણ ભગવાને સાધ્યો યથાર્થ અને ત્યાર પછી મહારાજ એમ કીધું કે ગોપાલન સ્વામીને કીધું સ્વામી એક અષ્ટાંગ યોગ તમે સાધ્યો છે આ પૃથ્વી પર મોટા મોટા યોગ્ય અષ્ટાંગયોગ સાધવા માટે એટલે કે સમાધિ કરવા માટે સમાધિમાં જવા માટે યુગોના યુગોથી મહેનત કરતા હોય છે પરંતુ જે સમાધિ એવા ન થાય આધારાનંદ સ્વામી લખે છે સ્વામી છે એ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રીહરિ હાઉ સામાન્ય જીવને સમાધિઓ કરાવી સામાન્ય જીવને એક ખાલી નિષ્કુળન સ્વામીનો લખેલો એક નાના પરચાની બે લાઈન વાંચું છું કેવા સામાન્ય જીવો વડોદરાની અંદર સદાશિવ બ્રાહ્મણ હતા અને સદાશિવ બ્રાહ્મણની દીકરી હતી ઉમૈયાબાઈ નાની દીકરી આવે નાની દીકરીને સમાધિ થાય અને સમાધિની અંદર એ ભગવાનના ધામમાં જાય સુરપુર ને જેહ હૈકુંઠ વળી ગોલોક તેહ નથી સાંભળ્યું નથી નામ જ નથી જાણતી એની પાંચ વર્ષના છોકરાને શ્વેદદીપ ને વૈકુંઠ ને ગોલોક ને બદ્રિકા આશ્રમ ને અક્ષરધામ શું કેવી રીતે ખબર પડે પણ એ છોકરી સમાધિમાં જાય જઈને આવે એક એક ધામના નામ કે કયા ધામમાં શું છે બધું જ કે એટલું જ નહીં એક દિવસે સમાધિમાં ગઈ અક્ષરધામમાં મહારાજ પાસે પહોંચી ગઈ મહારાજ કે એક એકદન કહે આજુ અમે તારે હાથ રોટલી એનું તું બનાય અમે રોટલી અને ઘી કેળા જમશું સમાધિ માં કીધું ઓલી છોકરી સમાધિ માંથી બહાર આવી એના મા બાપને કે આજે મહારાજ આપણે ઘેર આવવાના છે એના મા બાપ કે મહારાજ વળી આપણે ઘેર આવે મારા તો ગઢડે બેઠા છે અને અહીં આવવાના હોય વડોદરા સુધી તો બધાને કીધેલું તો હોય ને મહારાજે કોઈ સમાચાર તો છે નહીં એમના એટલે દીકરી કે મને મહારાજે કીધું આવશે અને મહારાજ સદાશિવને ઘેર આવ્યા ચાર ઘડી સુધી ત્યાં રોકાયા એ દીકરી સાથે વાતો કરી એ દીકરીએ તો રસોઈ બનાવડાવી એની મારે અને એ પણ બનાવવા લાગી સાથે સાથે અને મહારાજને જમાડ્યા એ દીકરી ઘણી બધી વખત સમાધિમાં જતી એક વખત ઉત્તરાયણનો દિવસ હતો અને મહારાજ પાસે પહોંચી ગઈ તલના લાડુ મહારાજ જમતા હતા મહારાજ કે કેમ છોકરી તું આવી છો મહારાજ બસ તમારા દર્શન માટે મહારાજ કેલા તલના લાડુ એ તલના લાડુ મહારાજ આપે અને સમાધિમાં એ છોકરીનો દેહ વડોદરામાં એના ઘેર આમ ખાલી પડ્યો હોય મૃતદેહની જેવો જેમ બેઠી હોય એમ બેઠી ગઈ હોય અથવા તો ક્યારેક આડી પડી ગઈ હોય એ છોકરી અને જેવો એનો આત્મા દેહમાં સચેતન થાય એના હાથમાંથી તલના લાડુ નીકળે એવું થાય નાની નાની દીકરીઓ નાના નાના છોકરાઓને સમાધિ આધારાનંદ સ્વામી એટલે લખે છે કે જે ભગવાન સ્વામી નારાયણે આ સમાધિ પ્રકરણ ચલાવ્યું એનું વર્ણન કરવું બહુ અશક્ય છે જે નરનારીઓ ધારણા અને ધ્યાન કરતા હતા મહારાજે ચાતુર્માસ દરમિયાન ગઈકાલની કથામાં આવ્યું આઠ નિયમો ભગવાનના ભક્તોએ આઠમાંથી કોઈ પણ એક નિયમ લીધું અને મહારાજે એક નિયમ વિશેષ આપ્યું કે તમે પ્રત્યક્ષ મૂર્તિનું ધ્યાન કરજો જેને ધ્યાનનો અભ્યાસ હોય એને ક્યારેક ભગવાનની મૂર્તિનો અનુભવ થાય આપણે ધ્યાનનો અભ્યાસ છે નહીં આપણે ધ્યાન કરવા બેહીએ એટલે કારણ શરીર કાળા પહાડ જેવું આડું આવે સીધું ઊંઘમાં લઈ જાય ધ્યાન કરવા બે એટલે સીધી ઊંઘ આવે કારણ આખો દી જોબ કરીને થાક્યા હોય બરાબર અને એમાં પાછા ધ્યાન કરવા બેહીએ તો થાય શું એટલે આપણે લગભગ બેહતા જ નથી સમજીને કારણ કે એક બે વખત ટ્રાય કર્યું હોય ત્યારે જતા રહ્યા હોય સમાધિમાં કાળા કાળા પહાડ જેવું કારણ શરીર છે આપણને ધ્યાન ભજન કરવા દેતું નથી પરંતુ જ્યારે તમે શનિવારે રવિવારે ફ્રી હો ઘરે હો થોડા ફ્રેશ હો કામ બહુ કરેલું ના હોય ત્યારે કહેશો ઘરનું કેટલું કામ હોય સ્વામી કહે ઓછું હોય વેક્યુમ કરીએ લોન્ડ્રી કરીએ એટલે અમારે તો જોબ જ છે હાથે હાથ શનિવાર તમે બપોરથી રાત સુધી અહીં બોલાવો હવે અમારી જોબનું શું કહો ક્યારે ધ્યાન કરીએ એ વાત એ સાચી છે કાંઈ નહીં ચાલતા ચાલતા સોમેન્ટ સોમિન તો કરવું કદાચ ધ્યાન ના થાય તો ભજન કરવું સ્વામી કે જીભે કરીને સોમ એન સોમેન કરવું એ તો સેલું છે ભગવાનના ચરિત્રો એ તો સહેલા છે ખુલ્લી આંખોએ પણ ભગવાનના આંખો એ પણ એવા સારા સ્વપ્ન આવી ગયા હોય ભગવાનના સદગુરુઓના આપણે જે મહારાજના સદગુરુઓને જોયા છે એના ચરિત્રો હંભારવા દાદા હંભારો છો ને ચરિત્ર રોજ ગુરુજીનું રોજ એક ચરિત્ર હંભારવા દાદાને નિયમ દીધો છે દાદા કે મને તો કરતાલ લઈને નાચતા એક ચરિત્ર દેખાય મેં કીધું એક તો એક એક રોજ સંભાળો ભગવાનના ભક્તને એવો અભ્યાસ હોવો જોઈએ રાત્રે સૂતા પહેલા મહારાજના એક કે બે ચરિત્ર સંભાળવા અને આપણને મળેલા સદગુરુ સાથેના આપણા અનુભવના જે સદગુરુનું આપણને ચરિત્ર યાદ હોય એવું એક ચરિત્ર સંભાળવું શાંત ચિત્તે રોજ સંભાળવું જોઈએ ભલે એકનું એક હોય એકનું એક સંભાળ્યા કરો તો પણ ઘણું સુખ આવે તો બધાને સમાધિ થઈ જાય ધ્યાન કરતા કરતા ધ્યાન ધરતાની સાથે જ પોતાના શરીરમાં અનંત સ્થાન દેખાવા લાગ્યા ધ્યાન કરનાર મનુષ્ય પોતાના ચિત્તમાં જે જે ચિંતવન કરતા તેને તે બધું દેખાતું જે લોકની જેવી રચના હોય તે પણ બધી સમાધિમાં તેવી જ દેખાતી લોકપાળોની અને બધા દેવતાઓની વાતોને ધ્યાનમાં દેખીને પછી પ્રત્યક્ષ કહેતા હતા જેમ દર્પણની સામે જે વસ્તુ રાખે તે તેવી જ દેખાય તેમ સૌ પોતાના ચિત્તમાં જેવું ચિંતવે તેને તત્કાળ તેવું દેખવામાં આવતું પછી તે દેખનારા સૌ તે અલૌકિક વાતને સમાધિમાંથી બહાર આવીને અહીં બતાવતા તેને સાંભળીને સમાજમાં તેનો અત્યંત ઉદ્ઘોષ થયો સમાધિમાંથી આવીને બહાર આવીને બધા વાતો કરે કે શ્વેતદીપની અંદર તો આમ મુક્તો ધ્યાન કરે છે આમ ભજન કરે છે બદ્રિકાશ્રમમાં આમ છે વૈકુંઠમાં આમ છે અક્ષરધામની અંદર આવી રીતે બેઠા છે આજે મહારાજે આવું કીધું અને ત્યારે બધાને આશ્ચર્ય થાય આ વડોદરાની ઉમૈયા બાઈ ગટપુરમાં ગઈ મારા સ્નાન કરતા હતા સ્નાન કરતા હતા મહારાજે શરીર લૂછ્યું મહારાજ કે છોરી તું તો મારી પાછળ પડી ગઈ છો રોજ હવાર ઉઠીને આવી જાય છે ઓલી છોકરી કે મહારાજ મને બસ હું તો આંખ બંધ કરીને તમને સંભાળું તો મને ખબર નથી પડતી હું તમારી પાસે કેવી રીતે આવી જાઉં છું હવે નાની છોકરી એનું શરીર ન્યા પડ્યું રહે આત્મા સમાધિમાં મહારાજ પાસે જતો રહે તો મહારાજ જ બોલાવતા હોય મહારાજ કે તું તો મારી પાછળ પડી છો તારે હું જોઈએ છે તો કે ઓલી છોકરી કે મહારાજ કાંઈ નથી જોઈતું મહારાજ હું તો ધ્યાન કરવા બેહું તમે મારી મા કે મહારાજને યાદ કરવા હું તો તમને યાદ કરું મને હું થઈ જાય જ ખબર નથી પડતી તમે જ્યાં છો ત્યાં હું આવી જઉં છું મહારાજ મહારાજ કે આ રૂમાલ લઈ હવે થયેલું એવું કે મહારાજે જે રૂમાલ આપ્યો એ રૂમાલ થોડા સમય પહેલા વડોદરાના હરિભક્તો જ મહારાજ માટે ભેટ લઈ ગયેલા અને મહારાજને દીધેલો હવે મહારાજ એ રૂમાલથી સ્નાન કરતા હતા એ રૂમાલ મહારાજે ઉમૈયાબાઈને આપ્યો અને ઉમૈયાબાઈ સમાધિમાંથી આવ્યા અહીં તો હાથ ખાલી હતા પણ જેવું એનું શરીર હળવળ્યું તરત રૂમાલ પ્રગટ થઈ ગયો હાથની અંદર એક આશ્ચર્યની વાત અને સમાધિ તો હજુ હજુ છેલ્લા પચાસ સાઈઠ વર્ષ સુધી હજુ સમાધિઓ થતી હજુ પણ મોટા મોટા એવા સદગુરુ સંતો દ્વારા અમુક અમુકને સમાધિ થાતી અમદાવાદની અંદર પણ બે છોકરાઓને સમાધિ થાતી એના એના આગલા જન્મ વાસુદેવ ચરણ વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ત્યારે એવી રીતે અમદાવાદમાં ધૂન થતી ત્યારે બે છોકરાને સમાધિ થતી અને સમાધિ થતી બહુ લાંબો ઇતિહાસ છે બહુ ટૂંકમાં કહું છું કે એને સમાધિ થતી ને સમાધિમાં જાય હવે આ વાત બહુ ફેલાય એટલે હવે યુગ જેમ ફાસ્ટ થતો ગયો એમ એને ધતિંગ વધારે ગણવામાં આવે અને વાત એ સાચી છે આજે પાખંડને ધતિંગ બહુ વધી ગયું છે એટલે હાચું શું ખોટું શું એ પારખવું મુશ્કેલ એટલે શ્રીજી મહારાજા અત્યારે સમજન રૂપી સમાધિ આપણી પાસે માંગી હમજન રાખો સુખ દુઃખમાં મારા સ્વરૂપને ભૂલશો નહીં બસ આટલી હમજન આવી તો બધી સમાધિ જ છે મુક્તાનંદ સહય ગોપાળન સહયને કોઈ દી સમાધિ નથી થઈ મહારાજ કે અમે આખી દુનિયાની સમાધિ કરાવી પણ આ બે જણને કોઈ દી સમાધિ ના કરાવી બોલો અષ્ટાંગયોગ સિદ્ધ તો તોય મહારાજ કે ગોપાળન સહિયન મુક્તાનં સહન અમે કોઈ દિવસ સમાધિ ના કરાવી આ અમારો અવગુણ છે આખા જગતને કરાવીએ પણ આ બેને ના કરાવીએ કેમ એને સમજણરૂપી સમાધિ હતી એને બીજી સમાધિની જરૂર જ નહોતી મહારાજ કે વરતાલનું પહેલું એક વખત આંબાનું ઝાડ જોયું અને એમ હા પડી ગઈ આંબો તે આંબો જ છે કામ વ્યાપે 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 ક્રોધ લોભ પણ આંબો આંબો તે જ છે મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ કે ભગવાન સ્વામિનારાયણ એ એક જ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે ઊંઘમાં કામ ક્રોધ લોભ વ્યાપે તોય ભલે સુખ આવે તોય ભલે દુઃખ આવે તોય ભલે આપત્તિ વિપત્તિ સંપત્તિ દરેક પરિસ્થિતિમાં મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી મહારાજ એલ પ્રકરણના પહેલા વચનામૃતમાં ગાંઠ પડી જવી જોઈએ મુક્તાનસન ગોપાળનંશન કોઈ દી સમાધિ નહીં એના વચને સમાધિ થાતી પણ એ બેને કોઈ દી નહી ઓલા બે છોકરાને સમાધિ થાય પછી અમદાવાદ મંદિરમાં મહારાજની હાજરીમાં ધૂન કરાવવામાં આવી ધૂન થાય એટલે આ બેન સમાધિ થાય બે છોકરાને સમાધિ થઈ અક્ષરધામમાં જઈને મહારાજ પાસેથી મહારાજ પાસે કહેવામાં આવ્યું મહારાજ પાસેથી એવી વસ્તુ માગી લાવો કે જે વસ્તુ અહીં હોય જ નહીં અમદાવાદના બજારમાં ના મળે એવી વસ્તુ લાવો ઓલા બે છોકરા ગયા મહારાજને કે મહારાજ એવું કંઈક આપો કે જે ત્યાં હોય જ નહીં મહારાજે મોટા અને લીલા લવિંગ આપ્યા લીલા લવિંગ હવે એ તો થાય જ નહીં કોઈથી તમે આખું ગુજરાત ખેડો આખું ભારત ખેડો ગુજરાતની અંદર તો કઈ થાય જ નહીં લીલા લવિંગ એ પ્રદેશ જ નથી એના માટે લીલા લવિંગ લઈને છોકરાઓ આવ્યા સમાધિમાંથી પછી વધારે આશ્ચર્ય થયું કે ભાઈ આ બધા ધૂન તો વર્ષોથી ટીપે એને કોઈ સમાધિ નહીં તમને બેન સમાધિ તો તમે બે એવું શું કર્યું મહારાજને જ આવો ઓલા ફરી પાછા ગયા સમાધિમાં મહારાજને પૂછ્યું મહારાજ કે તમારા બેનો પૂર્વ જન્મમાં વૃક્ષનો દેહ હતો બે ઝાડ હતા તમે તમારી નીચે મારા સંતો બેઠા હતા મારા મહામંત્રનું ભજન કર્યું હતું એના પ્રતાપે એ પુણ્યના પ્રતાપે તમને મનુષ્યનો દેહ મળ્યો સંતો તમારી નીચે બહુ રહ્યા તમે સંતોને છાંયો આપ્યો સંતોના ઉપયોગમાં તમે આવ્યા એ મોટા સંતોનો સંકલ્પ થયો કે આ જીવોનું સારું થાય એના સંકલ્પે તમારો જન્મ છે અને પ્રતાપે જ તમે જ્યારે ધૂન સાંભળો છો ત્યારે સમાધિ મારી ઈચ્છાથી થાય છે એ બે આવીને વાત કરી ત્યારે સભાને આશ્ચર્ય લાગ્યું આખો સભા મંડપ ભરેલો હતો આખું કાલુપુર મંદિર ભરેલું હતું ઇતિહાસોમાં છે એટલે સમાધિ તો હજુ સુધી પણ થતી જ અને અત્યારે પણ કોઈકને થતી હોય મહત્વનું એ નથી સમાધિ થવી ના થવી એ મહત્વની નથી વર્તાલનું પહેલું નિર્વિકલ્પ સમાધિને સિદ્ધ કરી લેવી એ જરૂરી છે અને એ એ એ છે 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 સમજણમાં સમજણમાં સમાધિ સમાધિ નથી સમજણ સધાઈ સધાઈ ગઈ ગઈ અહીં કે છે મહારાજ એવી અલૌકિક વાતો બતાવતા સમાધિમાંથી બહાર આવીને હરિભક્તો નાના નાના બાળકો એવી વાતો કરતા જેને કોઈથી જોયું ના હોય આવે શ્વેત દીપ ક્ષીર સમુદ્રના કાંઠા ઉપર આવ્યો જ્યાં આગળ ક્ષીર સમુદ્ર છે સતત અને એવું તેજો માન આખું પ્રકાશમય ધામ છે શ્વેત મુક્તો જ્યાં આગળ છે અનંત નિરન્ન મુક્તો છે એ ધામને જોયું હોય નહીં આવીને એનું વર્ણન કરે જે છોકરાએ કોઈ દી સાંભળ્યું નથી જોયું નથી ત્યારે બધાને આશ્ચર્ય થાય માંગરોળના નગરવાસી જે મત મતાંતરને માનનારા હતા એ બધા અપરંપાર ભેળા મળીને આવ્યા શૈવ એટલે કે શિવને માનવાવાળા શક્તિપંથી એટલે માતાને માનવાવાળા કૌલ કૌલાગમને માનવાવાળા એકદમ ખરાબ શાસ્ત્રો નાસ્તિકો બહુ પ્રકારના વૈષ્ણવો બધા એક થયા બધા ભેગા થઈ ગયા કા સ્વામીના એને હું તૂત લગાવીશ માંગરોળની અંદર ધમાલ ધમાલ કરી મૂકી જે આવ્યો એને સમાધી જે આવ્યો એને સમાધી જે આવે સ્વામી એને જ ભાડે બ્રહ્મજ્ઞાની અદ્વૈત્યો મુસલમાનો પ્રણામી કબીરપંથી આ બધા મતપંથીઓના ગુરુઓ શ્રી હરિને જીવન મુક્ત કહેતા હતા મહારાજનું નામ હતું જીવન મુક્તા કા પંથ ચલાયા હે જીવન મુક્તા કા પંથ એ સૌ શ્રી હરિને જીતવા ચાહતા હતા વૈદિક ભટ્ટ પંડિતો ભૈરવ ભૂત પ્રેત વગેરેને સાધીને મૂઠ ચોટ નાખનારા મંત્ર જંત્ર કરનારા વગેરે જે કોઈ હતા બધા શ્રીઅરીને જીતવાનું ધારીને તેમની પાસે આવ્યા આ બધું ટોળું ભેગું થઈને મહારાજ પાસે આવ્યું દયાળુ શ્રીઅરી એ સૌને દેખ્યા સૂર્ય ક્યારેય પણ અનંત અનંત હેલોજનો ભેગા થાય કદાચ અને સૂર્ય પાસે જાય તો સૂર્યને એનો ભય હોતો નથી કોહિનુર હીરાને આ પૃથ્વીની અંદર ગમે એટલા મોગા હીરા પાકે પણ કોહીનુર હીરાને ક્યારેય પણ કોઈ હીરાની બીખ હોતી નથી જે સ્વયં ભગવાન છે અથવા ભગવાન જેની અંદર અખંડ બિરાજમાન છે એવા ભગવાનના ભક્તને ક્યારેય પણ જગતનો કોઈ ગમે એવા મોટા તેજાયમાન વ્યક્તિ કહેવાતા હોય પણ એનો એને ભય ના હોય એનાથી અંજાઈ નહીં એનો એનો ભય ના લાગે શ્રીજી મારા તો અડગ બેઠા છે આ બધું ટોળું એ ગારે આવ્યું મારા તો એમની મસ્તીમાં બેઠા છે દયાળુ શ્રીહરીએ બધાને દેખ્યા બધાને બોલાવીને પાસે બેસાડ્યા અંતર્યામી શ્રી શ્રીયરીએ તેમની મનની વાત જાણી લીધી પછી પ્રથમ બોલ્યા મહારાજે આવકાર આપ્યો અને બધાઈને પછી મહારાજે પૂછ્યું તમે બધા દિલમાં શું ધારીને અહીંયા આવ્યા છો તમે જ બોલો એટલે મને ખબર પડે મહારાજે અંતર્યામી રૂપે જાણ્યું કે આ તો મને ભોંઠો પાડવા આવ્યા છે મહારાજ કે તમે જે ધારીને આવ્યા હોય એ તમે મને પૂછો એટલે મને ખબર પડે કે તમે બધા શા માટે આવ્યા છો જ્યારે એ સવ્ય શ્રી શ્રીહરીને જોયા ત્યારે તેની બુદ્ધિમાં કાંઈ સૂજ્યું જ નહીં બુદ્ધિ શૂન્ય થઈ ગઈ માનો એમાં અંધારું વ્યાપી ગયું એક ભગવાન અને એક ભગવાનના મોટા પુરુષોનો પ્રતાપ છે હજારો સંકલ્પ વિકલ્પ કરીને માણસ ગયો હોય ને હું આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ ને આ જાય ને ટાટો થઈ જાય પ્રશ્ન જ યાદ ના આવે ઘણાય ભક્તો એવું કે ગુરુજી પાસે જઈએ ત્યારે થાય કે આટલું આટલું પૂછીશું પછી ન્યા જઈએ ને તો કોઈ પ્રશ્ન યાદ જ નથી આવતો એમ થાય એમ ભગવાન પાસે જે જે મતવાદીઓ આવેલા હતા એની બુદ્ધિમાં અંધકાર છવાઈ ગયો બાર તો બહુ બળ કરતા હતા પણ જ્યાં મહારાજને જોયા અને મહારાજ ઉપર નજર ગઈ ત્યાં બુદ્ધિ બંધ થઈ ગઈ સૌએ પોતપોતાના મતા અનુસાર પ્રશ્ન પૂછ્યા એના ઉત્તર સરસ રીતે શ્રી અરિયે કહ્યા એ સાંભળીને સૌને આશ્ચર્ય થયું અરે આની વાત તો અકળ છે કળ્યામાં આવતી નથી તે મતવાદી ગુરુએ પોતાનું પરાક્રમ દેખાડવા પ્રયાસ કર્યો પણ શ્રીહરિની આગળ એમનું લેસ માત્ર પણ ચાલ્યું નહીં ઝાંખા પડ્યા સૂર્યની આગળ આગ્યો પોતાનો પ્રતાપ શું જણાવી શકે લો સૂર્યની આગળ આગ્યો આજ્ઞામાં પ્રકાશ તો છે જ ને આગ્યો પ્રકાશ રહીત નથી પણ આગ્યાને જ્યાં સુધી સૂર્ય નથી જોયો અને આગ્યો અંધારામાં ફરતો હોય ત્યારે તો આજ્ઞાને એમ જ લાગે કે હું પણ કાંઈક છું કામ ન રે આજ્ઞાને એવું જ લાગે હું પણ છું કાંઈ કામ ન રે ગામડાની અંદર લોકો આજ્ઞાનો બેટરી તરીકે ઉપયોગ કરે આજ્ઞા ભેગા કરે અને પકડીને પછી બસ એના પ્રકાશ ઉપર હોત ચાલે એના પ્રકાશથી જોવે ગામડામાં કરે ખેતરની અંદર રહેતા માણસો આજ્ઞાને ખેતરના અંધકારની અંદર જ્યાં ટ્યુબલાઇટ પણ નથી કોઈ લાઈટ નો પ્રકાશ નથી ત્યાં આગ્યાને લાગે કે મારું રાજ છે પણ સૂર્ય હવારની અંદર પ્રગટ થાય ત્યારે એ જ આગ્યા ખેતરમાંથી અદ્રશ્ય નથી થઈ જતા ખેતરમાં છે જ પરંતુ એ આજ્ઞા કોઈની કોઈ દિવસે આગો જો એવું થયું આગ્યા ખેતરમાં જોવા વાળા ખેડૂતો રાત્રે જોવે પણ દિવસે ક્યારેય પણ અમેરિકામાં તો ખબર જ નથી કારણ કે અહીં બધી બાજુ પર લાઈટો જેટલી છે ને ને તે કે અહીંથી ખાલી હોય 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 જ જ બધે પણ અંધારું જ્યાં ત્યાં યાર્ડમાં તમને જોવા મળે તમારા પાછળ અંધકાર હોય ત્યાં પણ લાઈટ હોય સૂર્ય પ્રગટે એટલે આજ્ઞા છે છતાંય દેખાતા નથી એમ સહજાનંદ રૂપી સુરતની સામે આ બધા મતના ગુરુઓ બધા આગ્યા જેવા થઈ ગયા સૂર્યની આગળ આગ્યો પોતાનો પ્રતાપ શું જણાવી શકે એ રીતે બધાની સ્થિતિ થઈ મુખથી કાંઈ બોલી શક્યા નહીં વિચક્ષણ સ્મૃતિના વચન બતાવીને ઉદ્ધવ સંપ્રદાય સિવાયના બધા મતોને મરી ગયા એવા નિશ્ચે કરી દીધા જેટલા આવ્યા હતા ને પોતાનું લેવા બધાને ખોટા કરી દીધા મહારાજે જેની રહેણી કેની શુદ્ધ હોય તે સંપ્રદાયને શુદ્ધ કહેવાય પણ જે મતમાં લોકો અધર્મરથ હોય તે મતને તો સૌ અધર્મરથ કહે છે જેમાં જેટલો ગુણ કે દોષ હોય તેવા કેવાય ગુણ ઉપરથી જાણી શકાય કે આ મત સુમત છે અને આ મત કુમત છે ગુણ દોષે તે કહત હે ગુણ કરી કે જાન પરત સુ

સોનાને અને પિત્તળને તપાવવામાં આવે તો અગ્નિ જ તેનું ખરું સ્વરૂપ બતાવી દે જ્યારે કામમાં જરૂર પડે ત્યારે બધું જણાઈ આવે કોને કેટલું હેત છે અને કોને હેત નથી જ્યાં સુધી સોનું અને પિત્તળ એ બે સાથે પડ્યા છે અને જેનો પારખું વ્યક્તિ નથી એને બેય સમાન લાગે પરંતુ અગ્નિ ઉપર મૂકવામાં આવે એટલે સોના ને પિત્તળની પરીક્ષા થઈ જાય સોના સિવાયની કોઈ પણ ધાતુ એમાં ઘટ આવે સોનાને સોનાને તમે ગમે એટલું તપાવો સોનામાં ઘટ ના આવે કલાક કલાક તપાવી રાખો પછી પણ સોનું જેટલા ગ્રામ હોય એટલા ગ્રામ જ રહે બાકીની કોઈ પણ ધાતુ હોય એ ઓછી થઈ જાય ઉડી જાય ખલાસી થઈ જાય બહુ તાપ આપો તો પણ સોનું ક્યારેય ખલાસ ન થાય એમ કે છે કે સંપ્રદાય શુદ્ધ એ જ કહેવાય કે જે સંપ્રદાયની શુદ્ધ રીતની અંદર ચાલતો હોય કેટલાય સંપ્રદાયો આ પૃથ્વી પર એવા છે કે જે સંપ્રદાયોમાં એટલો અધર્મ છે ધર્મના નામે પોતાની પત્નીને લગ્નના પ્રથમ રાત તો પ્રસાદી ના કરવાના હોય આવા અધર્મી સંપ્રદાયો આ પૃથ્વી પર આજ ચાલે છે આજે છે આવી રીતો ધર્મના નામે ધન ધૂતવાની રીતો આજે તો છે જ ધર્મના નામે એ તો આપણને આંખો નજરોય દેખાય છે એકલો અધર્મ અને એને સંપ્રદાયની રીત ઓહો કેવા કેવા અધર્મ હોય એ તો જે 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 સંપ્રદાયોમાં જ્યાં જ્યાં ચાલતા હશે ત્યાંના વિચક્ષણ જે એ સંપ્રદાયની અંદર હશે એને દેખાતું હશે બહેનો હોય ધર્મગુરુ હોય મોઢાની અંદર પાન ચાવતા હોય અને એને બેનો હાથમાં આવો પણ સત્સંગ આજે પૃથ્વી પર છે છે આપણે તો બહુ ભાગ્યશાળી છે ભગવાન સ્વામિનારાયણને સાચી રીત સમજાવી ભગવાન સ્વામિનારાયણને સાચી જગ્યાએ મૂક્યા જગતની બાજુ નજર કરવી જ નથી જોવું જ નથી પણ મહારાજ કે અમે નાસ્તિકનો મત જાણવા નાસ્તિકના ગ્રંથને વાંચ્યા એમ આપણને શું મળ્યું છે આપણને કેવા મહારાજને કેવા સાધુને કેવા ગ્રંથો અને કેવો ધર્મ નિયમ આપણને મળ્યા છે આપણને કેટલી ઉજળી પ્રતિભાઓ મળી છે એને જોવા માટે ક્યારેક આમ ખાલી ડોક્યું કરશો ને તો પોતાને બહુ અહો અહોપણું લાગશે તમે તો ગ્રહસ્થ આશ્રમના ભક્તો છો અમે તો સાધુ છીએ ને તોય જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય સિવાય મહારાજની રીત સિવાય એમ ક્યાંક થોડી ઘણી નજર મૂકીએ ને ખાલી જોવા માટે ને જાણવા માટે તોય એમ થાય આપણને ઓહો મહારાજ આપણને મળ્યા ને આવી રીત ચોખ્ખી આ ભયાનક કળિયુગની અંદર આપણને હાવ કોરા રાખ્યા કોઈ રીતે આપણે બગડીએ નહીં હા પછી તો અહીં ખોતરીને તમે ઊભું કરો તો દુઃખ છે બાકી આપણી અંદર ક્યારેય કોઈ પ્રકારનો બગાડ ના આવે એવું શ્રીજી મહારાજે આટલા બધા ઊંચા જગત જગતમાં રાખ્યા છતાંય જગતમાં ઘણા ઊંચા રાખ્યા કોરા રાખ્યા આપણને લાગે કે મહારાજ એક હરિભગત સ્વામી સંપ્રદાયનો હોય એને એક બાજુ પર મૂકો એનું આદર્શ ખાલી કંઠી બાંધેલો હરિભગત નહીં આદર્શ કથા વાર્તા સત્સંગ પરાયણ એવો એક હરિભગતનું જીવન મૂકો અને દુનિયામાં જેટલા ઊંચા સત્સંગને સંપ્રદાય કહેવાતા એનું જીવન મૂકો વધી જશે મહારાજની રીત જ એવી સર્વોપરી રીત છે એટલે આપણને બહુ મોટી વાત મળી છે અહીં સ્વામી લખે છે કે જ્યારે કામ પડે ને ત્યારે બધું હેત જનાઈ આવે કોને કેટલું હેત છે કેટલું હેત છે એ કામ પડે ત્યારે ખબર પડે હેતની અંદર તો સમર્પણ જોઈએ પત્નીનું હેત ક્યારે ખબર પડે જ્યારે પતિને દુઃખ આવે ને ત્યારે મહારાજે સીતાજીની સમજણને વખાણી રામચંદ્રજીને વનવાસ હતો તો સીતાજીએ પણ પોતે વનવાસ લીધો હારે આ હેત કહેવાય પરીક્ષા થઈ પત્નીની રામે નથી કીધું તમે મારી સાથે ચાલો અને એવી સીતાજી માટે કોઈ આજ્ઞા પણ નહોતી કે એને જવું પડે રામચંદ્રજી માટે જ આજ્ઞા હતી પણ સીતાજી ગયા અને સીતાજી ગયા તો લક્ષ્મણજીને કોઈ જાતનું વનમાં જવાની જરૂર નહોતી તો પણ એ ગયા આ કામ પડે ત્યારે હેતની ખબર પડે એટલું નહીં મહારાજે તો સીતાજીની સમજણ વખાની છે વચનામૃતની અંદર અંત્ય પ્રકરણનું અગિયારમું વચનામૃત સીતાજીની સમજણનું મહારાજ કે સીતાજીની સમજણ અમને બહુ ગમી કેવી સમજણ કે સીતાજી જ્યારે રાવણનો વધ થયો વિભીષણ લઈને આવ્યા સીતાજીને ત્યારે રામચંદ્રજી કે મારે સીતાને હું ના સ્વીકારું ભલે રાવણનો વધ થઈ ગયો ચરિત્ર કર્યું કેમ તો કે રાવણના ઘરમાં રહેલા છે સીતાજી કે અત્યારે ચિત્તા ગોઠો રામ ના રાખે તો મારે રહેવાની સી જરૂર છે લક્ષ્મણજી થોડા ખીજાઈ ગયા રામ પ્રભુ ઉપર પણ તોય રામચંદ્રજીની આંખ જોઈ મરજી જાણી ચીતા તૈયાર કરી સીતાજી અગ્નિદેવને પ્રાર્થના કરી કે જો સીતાને રામ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ન આવી હોય અને સીતાનું શીલ વ્રત જો અખંડ હોય તો હે અગ્નિદેવ તમે મારી રક્ષા કરજો અગ્નિમાં સીતાજી પ્રવેશ્યા અગ્નિદેવે ખોડામાં સીતાજીને ઝીલી લીધા રામચંદ્રજીને કીધું છે કે સીતા તો પવિત્ર છે રામચંદ્રજીએ સ્વીકાર્યા અયોધ્યામાં લઈને આવ્યા તો ઓલો ધોબી મળ્યો તો ઓલો ધોબી કે એ તો રામ રાખે રાવણને ત્યાં રહેલી હું ના રાખું આ મેં એનું વાગ્યું ભગવાન કે લક્ષ્મણને કે મારે સીતાજી ના જોઈએ રાજ્યની પ્રજા મારી ઉપર મેનુ નાખે સીતાજીને જાઓ મૂકી આવો વાલ્મિકીજીના આશ્રમમાં અને લક્ષ્મણજી સવારની અંદર કે માતા આપણે વાલ્મીકીના આશ્રમમાં જવાનું છે અને જ્યારે આશ્રમની અંદર જવા માટે તૈયાર થાય છે આશ્રમમાં જ્યારે જવા તૈયાર થાય છે ત્યારે રસ્તાની અંદર લક્ષ્મણજીને રામચંદ્રજી કીધું છે કે સીતાજીને મૂકીને આવવાનું છે હવે જતા જતા લક્ષ્મણજી ઉદાસ છે

તો ઋષિપત્નીઓના દર્શન કરવાતા મેં એવું પ્રભુને કીધું એટલે પ્રભુએ આજે મને મોકલી છે એક જ રાત આપણે રોકાવું છે હું પણ રામ વિના રહી શકું એમ છે જ નહીં એટલે આવતીકાલ સવાર તો આપણે પાછા જ આવી જવું છે ત્યારે લક્ષ્મણ હિપકે ચડી ગયા લક્ષ્મણજી કે માં એવું નથી પ્રભુએ તો એવું કીધું છે કે તમને આશ્રમમાં મૂકીને મારે પાછા જવાનું છે તમને પાછા નથી લઈ જવાના ઓલા ધોબી આવું મેનુ માર્યું છે એટલે પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે આટલા શબ્દ બોલતા લક્ષ્મણ પોકે પોકે રોવા માંડ્યા અને ત્યારે સીતાજી પણ રોવા માંડ્યા સીતાજી કે જો રામચંદ્રજી મારો ત્યાગ કરે અને રામ જો મને છોડી દે તો આ ગોદાવરીની અંદર પડીને હું તો મારું શરીર અત્યારે છોડી દઉં પણ મારા પેટમાં રામનું બીજ છે રામચંદ્રજીનો વંશ ન અટકે મારી પરમ ફરજ છે એટલે હું મારું શરીર નહીં છોડું પણ તમે રડશો નહીં હું રડું છું અત્યાર મને રોવું આવે છે મારા ધણી મારા પતિની જે ઈચ્છા હું દુઃખી નથી હું દુઃખના આંસુ એ નથી રડતી આશ્રમમાં જ્યારે લક્ષ્મણજી મૂકીને નીકળે છે ને ત્યારે કે હું દુખના કારણે નથી રોતી મારા જે વચનાઓમાં નોંધ લીધી આ વાતની સીતાજી એમ કીધું કે મારા પતિદેવ રામ મારા પ્રભુ રામ એવું વિચારતા હશે કે સીતાને મેં વગર વાંકે કાઢી મૂક્યા એવું વિચારીને મારા પ્રભુ દુઃખી થતા હશે એનું મને દુઃખ છે માટે મારા પ્રભુને કહેજો કે સીતા તો સુખેથી તમારું જંગલમાં રહીને ભજન કરશે મારી ચિંતા ન કરે મારા દુઃખે દુખિયા ન થાય અને પત્ની કહેવાય હેતની ખબર કામ પડે ત્યારે પડે એવી તો કંઈ પત્ની હોય કે પતિને તકલીફ હોય પૈસાની કોઈ બીજી તકલીફ હોય ને એને અભરખા પૂરા જ ના થાય આવા ફ્રીજ ને આવા ટીવી જોઈએ ને આવી ગાડીઓ જોઈએ ને આ જોઈએ એવા તો અભરખા હોય એવું હોય જ નહીં તો એવો પતિ પણ ન જોઈએ કે જે પત્નીની વાતને સમજી ન શકે એવા દીકરા દીકરીઓ ન જોઈએ જે મા બાપને સમજી ન શકે એવા મા બાપ ન જોઈએ જે દીકરા દીકરીઓને સમજી ન શકે હેતની પરીક્ષા સમયે ખબર પડે પતિ પત્નીનો સંબંધ સુખ દુખમાં ખબર પડે મિત્રની પરીક્ષા પણ સુખ દુખમાં થાય સુખમાં પોતાના મિત્ર પાસેથી કાંઈ લઈ લઉં એવી આશા ન રાખે પણ દુઃખ પડે ત્યારે મારા મિત્રને શું મદદ કરી દઉં આવો જે મિત્ર હોય એની ત્યારે ખબર પડે અને શિષ્યની અને ભક્તની સમર્પણથી ખબર પડે કે આને કેટલું હેત પોતાના સદગુરુમાં ને ઈષ્ટમાં છે એનું સમર્પણ જે પોતાના ઇષ્ટદેવ પ્રત્યેનું એનું સમર્પણ જે પોતાના સદગુરુ પ્રત્યેનું એમાંથી માપ નીકળે કામ પડે ત્યારે સમર્પણ જ્યારે કામ પડે ત્યારે સમર્પણ પથારીમાં પડ્યા પડ્યા તો હવ સમર્પણ કરે પણ ખરા ખરીનો ખેલ આવે અને માથું આપવાનો આવે ઇષ્ટ માટે સદગુરુ માટે અને ત્યારે જે પોતાનું યા હોમ કરીને તૂટ કૂદી પડે તન કરી નાખેરે ગુરુ વચને ચૂરે ચૂરા એ હેતનું લક્ષણ છે બ્રહ્માનંદ કહેર એવા જનની બલિહારી એવા જનની બલિહારી છે સમર્પણ કરે ત્યારે એની ખબર પડે હેતની આમ તો ઘણું હેત બતાવતા હોય શ્રીજી મહારાજ બીમાર થયા અંતિમ અવસ્થામાં મહારાજ જ્યારે મંદવાડ ગ્રહણ કર્યો ને ત્યારે તો કડિયાના પગાર સાડી ત્રણસો રૂપિયા ચડી ગયા ગઢપુરની અંદર મહારાજને તાવ ચડી ગયો પગાર ચડ્યો ને મહારાજને તાવ ચડ્યો મહારાજને નામાના મહારાજના નામે ગઢપુરની અંદર જે વણિકોની દુકાન હતી ત્યાંથી સીધું લાવવામાં આવતું દાદા ખાચરની સ્થિતિ ખાચર હતી દાદા ને કરોડો કરોડોપતિ નહોતા સ્થિતિ દુર્બળ હતી મહારાજના નામે સીધું આવતું મહારાજના નામે દરબારગઢની અંદર વસ્તુઓ લાવવામાં આવતી મહારાજને નામાના બસો રૂપિયા ચડી ગયા હતા આ સત્સંગની અંદર લખાયેલા ઇતિહાસો સત્ય છે અને સાડી ત્રણસો રૂપિયા કડિયાના ગઢપુરના મંદિરના પગાર ચડેલા હતા શ્રીજી મહારાજ પોતે મનુષ્ય આકારે હાજર હતા ત્યારે ઉમરેટના હરિભક્તો આવ્યા મહારાજ તમારી ખબર લેવા આવ્યા છે મહારાજ કે તમે દુખી બહુ લાગો છો હા મહારાજ તમારા શરીરે કસર છે તો દુઃખ તો હોય ને પ્રભુ મહારાજ કે શરીર નો તો ધર્મ છે ક્યારેક હાજુ હોય ક્યારેક માંદુ હોય પણ તમારે વ્યવહાર કેમ છે મહારાજ વ્યવહાર તમારા દયા થી બહુ સુખી છીએ બરાબર થોડી વાર વાતો કરે મહારાજ પછી પાછા કે ભક્તો તમારો વ્યવહાર કેમ ચાલે છે બધાને અરે મહારાજ વ્યવહાર તો તમારા દયા થી બહુ બધી રીતે છોકરા સુખી બધું સુખી બધું સુખ મહારાજ કે વિરક્તાનંદ સ્વામીને બોલાવો વિરક્તાનંદ બોલાવ્યા અને મહારાજે કીધું સ્વામી આપણે ઓલા કડિયાનો પગાર કેટલા ચડ્યા છે ઉમરેઠવાળા ભક્તો બેઠેલા જ હતા સ્વામી કે રૂપિયા મહારાજ ચડ્યા છે અને બીજું કંઈ બાકી ખરું સ્વામી હા મહારાજ નામાના તમારા નામે ગઠપુરની અંદર ફલાના વણિકની દુકાને બસો રૂપિયા બાકી બોલે છે પ્રભુ સારું સ્વામી ઉમરેઠના ભક્તોને પાછા મહારાજ પૂછે વ્યવહારે કેમ છે આ વાત સંભળાવીને પૂછે છે વ્યવહારે કેમ છે આવી એટલા મૂર્ખ તો ના હોય ને કે ના ખબર પડે આટલી વાતમાં એટલી મૂર્ખ તો ના જ હોય હોય મહારાજ વ્યવહારે તો બહુ સુખી છે વ્યવહારે તો બહુ સુખી છે મહારાજ કે બહુ સારું તો હવે નીકળો તમે તમે વ્યવહારે બહુ સુખી છો ને ઉમરેઠમાં જઈને મજા કરો જાઓ અહીં તમારું કામ નથી પાછળ ખેંગાર ભગત બહુ ઉદાસ થઈ ગયા કે આ હરિભક્તો મારો શું અભિપ્રાય છે ને સમજી નથી આટલા બધા આવ્યા હતા પાંચ પાંચ દસ દસ રૂપિયા ભેગા કરીને પાંચસો રૂપિયા ના કરી દે ઉદાસ થઈ ગયા વધારે મહારાજ એક તો ઉદાસ હતા એમાં ઉદાસ થયા મહારાજ કરીમ ભગત ને કે મારે કોઈ હરિભગત મારા દર્શને ના આવવું જોઈએ ચોકી ગોઠવી દીધી કરીમ ભગત બહાર ઉભા રહી ગયા એમાં આવ્યા મારે મહારાજ ના દર્શન કરવા છે કરીમ ભગત કે નહીં થાય મહારાજ ની ના છે મારે કરવા જ છે મહારાજ ને જઈને પૂછો બહુ રોવે બાર કરીમ ભગતને ને દયા આવી મહારાજ ને કે મહારાજ ખેંગાર ભગત બહુ રડે છે મહારાજ કે સારું આવા દો એને કહેજો એક ગળિત દર્શન થશે પછી અહીંથી હું કાઢી મૂકીશ વાંધો નહીં આવ્યા દંડવટ કર્યા અને રોવા માંડ્યા મહારાજ કે પણ રડો છો કેમ આટલું બધું મહારાજ તમારે શરીરે મંદવાળ છે અમને દુઃખ ના થાય પ્રભુ અને હેત કહેવાય હેત કહેવાય મહારાજ મોટા પુરુષ એને શરીરે કસર હોય કે એને કોઈ પ્રકારનું દુખ આવે કે કોઈ પ્રકારના તો દેશકાળ છે કે દેશકાળની અંદર ક્યારેય પણ ભગવાનને ભગવાનના સંતને ભગવાનના ભક્ત ને દુઃખ આવે ત્યારે આપણને દુઃખ થાય તો હેત કહેવાય બાકી હાવ હેલો હારું છે તો કે કેમ છે હારું છે બધા કે પણ ગમે ત્યારે જરૂર હોય તો માથું આ તમારી માટે છે એમ કે અને કરે પાછા બાકી કેતા તો આવડી જાય વાત સાંભળે એટલે કેતા આવડી જાય માથું તમારા માટે પણ દેવાનું થાય ત્યારે કોકનું દર્દે એ હેત નથી ખેંગાર ભગત વ્યવહાર કેમ છે મહારાજ વ્યવહાર બહુ સારું થોડી વાર થઈ વાતો કરી બીજી કઈ સારું ભગત તો નીકળો તમે મહારાજ એમ નહીં હું તો રસોઈ દેવા આવ્યો છું પ્રભુ મહારાજ કે પણ વ્યવહાર કેવું છે તમાર મહારાજ વ્યવહાર સારું છે મહારાજ કે હારો નિર્ગુણાનંદ સ્વામી હતા બાજુમાં મહારાજ કે અમારે લઘુ કરવા જવું છે લઈ જાઓ નિર્ગુણાનંદ સ્વામી આખા મહારાજને ઉપાડીને લઘુ શંકાના ખાડે લઈ ગયા એ દરમિયાન સુકાનંદ સ્વામી ત્યાં બેઠા હતા એટલે ખેંગાર ભગતે સુકાનંદ સ્વામી પૂછ્યું કે સ્વામી આ મહારાજ બે વખત કેમ વ્યવહારનું પૂછે છે વ્યવહાર કઈ જરૂર છે સ્વામી કે મને નથી ખબર હું તો લેખક છું એટલે મને ખબર ના હોય એ બધા વ્યવહારની હવે એ તો વિરક્તાનંદ સ્વામી સંભાળે એટલે એને ખબર હોય પણ મહારાજ આવે મહારાજને પૂછી લઈએ એમાં મહારાજ પાછા આવ્યા મહારાજ આટલો ગેપ આપ્યો આને સાધુને પૂછ્યું ને પણ જો હેત હતું તો તપાસ કરી નહીં તો હેત જો ઓછું હોય તો તપાસ કરવાની જગ્યાએ ભાગે કે પૂછવું નહીં કરવું નહીં તો માથે આવશે જવા દો અને એને ભગવાનને મોટા સાધુ ઓળખી કાઢે હા ના ઓળખી એવું કાંઈ નઈ હા પૂછીએ તો માથે આવે પૂછો ક્યાંથી માથે આવે તમે એવું પૂછો કે આ વેક્યુમ કરવાનું છે તો તમારે બે કલાક રોકાવવું પડે પણ કરવાનું પૂછો જ નહીં તો રોકાવવું પડે તો જતું રહેવાનું કઈક થતું હોય કામ અને આપણને મહારાજે હોય ને આપણી પાસે પડ્યું છે તો આપણે પૂછીએ કે જરૂર છે તો બરાબર પણ કે એના બહુ સરસ કામ ચાલે તો તો હું પછી એ તો સહેલું જ છે બહુ સરસ કામ તો કેવું એ તો બહુ સહેલું છે એ એક સેવા જ છે બહુ મોટી પણ આ તો જ હોય કોઈ પણ કાર્યમાં હું કહું કોઈ પણ કાર્યમાં આજે યોગી સ્વામીને જ્યારે દવાખાનું આવ્યું તો કંઈ નાનો ખર્ચો નહોતો આવ્યો બહુ મોટો ખર્ચો હતો બહુ મોટો ખર્ચો હતો સંસ્થા તો કરે જ પણ મને યાદ છે એવું કે ઘણા ગરીબ હરિભક્તો ગરીબ હરિભક્તો એટલે કે જેની પાસે થોડું ઘણું જ હોય એવા હરિભક્તો એના એ દિવસે એવા ફોન આવ્યા હતા કે સ્વામી આટલું ખાતામાં પડ્યું છે સ્વામી માટે જેટલી જરૂર હોય એટલું લખીને આપી દઈએ વિદેશના અને દેશના બે જગ્યાએથી એ યોગ્ય સમયે કહેવાય યોગ્ય સમયે છોકરાને થઈ ગયો હોય તો શું કરે કુટુંબ પરિવારમાં થઈ ગયું હોય તો શું કરે ભગવાનના સાધુ લઈ ના લે કોઈ કહેતો એને કોઈ લીધું કોઈનું ના લીધું સંસ્થા કંઈ એટલી બધી ગરીબ નથી કે એને એવી જરૂર પડે પણ ફરજ કે કયા ટાઈમે શું વસ્તુની જરૂર પડે એનો જે વિવેક એ હેત અમુક જ સમયે ખબર પડે પારખા છે અમુક જગ્યાએ પારખા છે જ્યાં ઘસાવવું પડે જ્યાં ડટાવવું પડે જ્યાં હમાવું પડે એ બધા પારખા છે રસોડામાં સેવા કરવાની હોય તો ભાઈ રસોડાની સેવા છે હાલો ત્રણ વાગ્યા થી ચાર વાગ્યા થી જઈએ એ પારખા છે રસોડાની સેવા પતી ગઈ હવે વાસણો ધોવાના છે તો વાસણો ધોવાના છે ત્યારે દસ જણ વાતોય કરતા હોય અને બે જણ વાસણ એ ધોતા હોય એ પારખા છે બધાય હેતના એ અમારા મહારાજનું છે મંદિરનું છે સત્સંગનું છે ઉપયોગમાં આવવું જોઈએ ખેંગાર ભગતને મહારાજે પાછું આવીને પૂછ્યું ભગત વ્યવહાર કેમ છે ખેંગાર ભગત કે મહારાજ વ્યવહાર સારું છે સુખ મુનિ કે મહારાજ ખેંગાર ભગતને એવું પૂછવું છે કંઈક જરૂર છે આપણે મહારાજ કે ખેંગાર ભગતે પૂછ્યું એવું તો કે આ ખેંગાર ભગતે પૂછ્યું મહારાજ કે કઈ મહારાજને જરૂર છે મહારાજ કે વિરક્તાનંદ સ્વામીને બોલાવો સ્વામીને બોલાવ્યા મહારાજે પાછું પૂછ્યું કડિયાના પગાર કેટલા છે સ્વામી સાડી ત્રણસો બીજું મહારાજ તમારા નામના બસો રૂપિયા ઉધ્ધાર બોલે છે હજુ આપવાના બાકી છે મહારાજ કે ખેંગાર ભગત આવું કામ હતું ખેંગાર ભગત કે મહારાજ હમણાં લઈને આવું પણ મહારાજ મારે તો રસોઈ દેવી હતી એટલે મહારાજ છે ને થોડા ઉદાસ થયા મહારાજ કે આ હાડી પાંચસો લઈને આવશે હાડી ને બસો મારા નામાના એમાંથી પાછી રસોઈ દેશે એટલે સો રૂપિયા ઓછા કરવાનો મહારાજે એવું મનુષ્ય ચરિત્ર કર્યું મહારાજ તો જ્યારે ભગવાન હોય કે મોટા હોય ત્યારે મનુષ્ય જેમ જ વર્તે એટલે મહારાજ છે ને ખેંગાર ભગત રૂપિયા ગોતવા ગયા પણ મહારાજ કે ખેંગાર એ ખરો છે કે સુખ કે મેં કીધું કે આ બે જ કામ છે તેને રસોઈનો હું અભરખો પાછો જે લાવશે એમાં રસોઈના ઓછા કરશે સમજાયું હાડી પાંચસો માં રસોઈના ઓછા કરે પચાવો એટલે મારે તો ઊભું તું એનું એ જ ઉભું રહ્યું ને એને વિચાર્યું મેં તો મારા પાંચસો દઈ દીધા પણ હો રસોઈના પાછો આજ ખર્ચે એટલે મારે તો નામાં ના રૂપિયા ઉધાર જ રહેવાના એવું થાય આ બધું જ ખબર પડે અને અમુક વસ્તુમાં હેતની બહુ ખબર જો હરિભગતને જ્યારે ઘર દેવાનું હોય ઘરમાં રાખવાના હોય ઘર દેવાનું હોય મંદિર માટે કંઈક થતું હોય એમાં દેવાનું હોય દસમા માં માં ભાગ ચોખ્ખા કાઢવાના હોય આ બધી વસ્તુ એવી છે સમય કાઢીને ક્યારેક ગાડી લઈને આરે જવાનું હોય ક્યારેક કોઈક વિપત્તિ આવી મેં કીધું એમ યોગી સ્વામી જેવી કોઈક એવી મોટું કોઈ આપત્તિ આવી પડે ગમે એવું કંઈક થઈ જાય અને ત્યારે ઉભા રહેવું એવું જે થવું એ હેતના લક્ષણો છે એ સમર્પણ સમર્પણથી જ ભક્તિ ઓળખાય સમર્પણથી શિષ્યત્વ ઓળખાય સમર્પણથી જ હેત ઓળખાય સત્સંગની વાત કરું છું દાદા ખાચરનું કેમ નામ આવ્યું આટલા બધાના નામ કેમ ના આવે દાદા પાસે કરોડો રૂપિયા નહોતા હતા પણ દાદા પાસે શું હતું સમર્પણ હતું સર્વસ્વ સર્વસ્વ મારું મારા તમારું છે કામ પડે ત્યારે જ હેતની ખબર પડે કામ પડે ત્યારે અરે ઘણા ભક્તો એવું એનું જીવન જીવે છે ધંધો કરતા હોય ધંધો ત્રણ ધંધા રાખેલા હોય એક ધંધો વેચ્યો તો વેચે ને તો પણ એમ માને કે આના માલિક તો મહારાજ છે હવે મારે બીજો ધંધો કરવો કે ના કરવો એ ધંધામાંથી આવેલું હોય એને બીજા ધંધાની લોનો ચૂકવું કે એ જે આવ્યું છે બધું સત્સંગને અર્થે વાપરવાનું છે મારે આટલી પણ આજ્ઞા ભગવાનને ભગવાનના સંતોન પૂછીને કરતા હોય પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે એવું પણ ન માને કે આ ધંધા મારા છે આ મહારાજના છે આ વેચાયો તો મહારાજનો વેચાયો નિર્ણય એનો મહારાજ જ કરે કે એને બીજામાં કે કે આમાં આવી રીતે જીવન જીવવા વાળા ભગવાનના ભક્તો છે હેતનું લક્ષણ છે સર્વસ્વ સમર્પણ અને એના નામ ક્યાં લખાયા હોય એવી રીતે કોઈ પણ જીવતા હોય પછી એ નાનો હોય મોટો હોય કરોડોપતિ હોય કે ગરીબ હોય પણ જેને પોતાનું સર્વસ્વ તન મન ધન બધું જ અર્પણ કરી દીધું ભગવાનને એના હૃદય ભગવાનના એના અક્ષરો ભગવાનના હૃદયમાં હોય નામ એના પર્સનલ ડાયરીમાં નહીં હૃદય ઉપર ડાયરી હોત ખોળોત ના મળે ડાયરી કોક થી ચોરાય અને કોક જોઈ જાય પણ હૃદયમાં લખ્યું હોય એને કોણ જોવે જેને બેઠો હોય એ જ જોવે બીજો કોઈ ના જોવે તો તો હૃદયમાં એક ભગવાન સ્વયં અને એવા ભગવાનના પ્રેમી ભક્તો માટે નામ મહારાજના હૃદયમાં લખાય એવું હેત મહારાજમાં નામ લખાવા જોઈએ શ્રીજી મહારાજના હૃદયમાં લખાવા જોઈએ મોટા પુરુષના હૃદયમાં લખાવા જોઈએ એને હૃદયમાં લખેલો હોય ને ડાયરીમાં લખેલા નામ જોવે ત્યારે યાદ કરે અને હૃદયમાં લખેલો હોય ને એ તો આમ શ્વાસે શ્વાસે યાદ આવે ભગવાનનું જેમ આપણે શ્વાસોશ્વાસ ભજન કરીએ ને એમ જયારે ભગવાનને આપણું ભજન થવા લાગે ત્યારે આપણી ભક્તિ પૂરી થઈ ગઈ સદગુરુને આપણે જેમ પડે પડે યાદ કરીએ ને એમ સદગુરુ ને જયારે આપણી મુમુક્ષતા પડે પડે યાદ આવવા માંડે ને ત્યારે આપણું શિષ્યત્વ પૂરું થઈ ગયું ચરમ સીમાએ પહોંચી ગયું છેલ્લી કક્ષા આપણું શિષ્યત્વની છેલ્લામાં છેલ્લું લેવલ પહોંચી ગયું સદગુરુ જયારે આપણને વગર કાંઈ કીધા વિના યાદ કરે ભગવાન આપણને સહજ યાદ કરે એવું હેત અને કામ પડે ત્યારે ખબર પડે એમ કે છે મુક્તાનંદ સ્વામી બધું જ હેત જનય આવે કામ પડે ત્યારે બધું જ હેત જનય આવે ખેંગાર ભગત દોડતા ગયા દાદા ખાચર પાસે દાદા ખાચર ને કે દાદા ખાચર મારે રૂપિયાની જરૂર છે દાદા ખાચર કે મારી પાસે રે શ્યામ તમે હાચો નાનું પુરુષોત્તમ નારાયણ સિવાય આ મૂર્તિ અક્ષર ઓડી બેઠી છે એ જ મારું તો ધન બીજું મારું ધન જ ક્યાં છે કેમ તમારે રૂપિયાની જરૂર તો કે મહારાજને નામાના બસો ચૂકવવાના અને કડિયાના હાડી તેની દાદા કે મારી પાસે હોય તો તમારી પાસે મહારાજ ગોતે ખરા મારી પાસે જો હોય તો મહારાજ તમારી પાસે ગોતે ખરા અને હું એવું ગોતવાઈ દઉં આ તો મારે જ દેશકાળ કઠન છે ઘટપુરમાં ગોપીનાથજીના મંદિર થયા ત્યારે આ અઢારસો ની સાલની વાતો છે ત્યારે દેશ કાળ બોલો સંપ્રદાયની જાહો જહાલી આજ જોઈએ છે એવું કઈ નહોતું એવું નહોતું મહારાજને ને ભાઈ ખેંગાર ભગત ગયા વનાના માનભા હતા એ છે ને ત્યાં રાજ્યની મહેસૂલ ઉઘરાવતા અંગ્રેજ સરકારની એ ત્યારે ગઢપુરના પાદરમાં થાનું હતું ને દોડતા ગયા ને માનબાપા એ જઈને મિત્ર થાય એના માનબા મારે રૂપિયાની જરૂર છે તો કે આ સરકારી તિજોરી બહુ પડ્યા છે લઈ જા ભાઈ પાછા દઈ જજો મારો તો હિસાબ છ મહિને દેવાનો હોય એટલે લઈ જાઓ કેટલા જરૂર છે તો કે સાડી રૂપિયાની જરૂર છે કેટલાની સાડી સાતસો સાડી પાંચસોની જ જરૂર હતી પણ લઈ ગયા સાડી સાતસો મહારાજ પાસે લઈ જઈને મહારાજને કે લો મહારાજા આ સાડી ત્રણસો કડિયાના મહારાજ કે હવે આ આમના ભાગ રસોઈનો બસો પાડવાનો છે કારણ કે રસોઈ દેવી હતી ને મહારાજ આ બસો રૂપિયા તમારા નામાના મહારાજ કે હા રસોઈના મહારાજ આ સો રૂપિયા અને સો રૂપિયા જે મહારાજને કીધા ને ત્યાં મહારાજની આંખમાંથી જળજળિયા પડવા લાગ્યા મહારાજ કે આ ભગત કેવો અને મહારાજ ખેંગાર ભગત બીજા સો આપતા હિપકે ચડી ગયા મહારાજ આ સો તમારે મંદવાડ છે ને તે વહેલા હાજા થઈ જાઓ ને ના દવાના તમારે દવા માટે પૈસા તો જોઈશે ને મહારાજ આ સો રૂપિયા એના અને મહારાજ ત્યારે એટલા રાજી થયા એટલા રાજી થયા કોઈને ચંદનનો ચાંદલો નહીં કંકુનો ચાંદલો ના કરવા દે મહારાજ રસોઈઓ જે આપતા ને એની મહારાજ પૂજા નહોતા સ્વીકારતા કોઈ રસોઈ આપે ને તો એ મહારાજ કે દર્શન કર લો કંકુણો ચાંદલોય ના કરવા દે અને મહારાજ તે દિવસે કે સુકાનંદ સ્વામીને ચંદન લાવો ઘસીને કે એક તો ટાઢિયો તાવ હોય ગોદડા ઓઢીને બેઠા રહે મહારાજ અને એમાં ચંદન મગાવે મહારાજ કે જાજુ લાવજો અને જાજુ ચંદન લાવે અને મહારાજ કે ખેંગાર મારા આખા શરીરે ચંદન લગાય ખેંગાર ભગત કે ના મહારાજ તમને ટાઢ લાગે તમને ઠંડી લાગે તમને ખાલી કપાળમાં અર્ચા કરું ના ના ખેંગાર તને જો મારી ઉપર આટલું હેત હોય તો મને તારી પર બહુ હેત છે તું આખા શરીરે ચંદન લગાવ ખેંગાર ભગતે આખા શરીરે ચંદન ચર્ચ્યું સત્સંગમાં હેતની પરીક્ષા સમર્પણથી છે સમર્પણ કેટલું એનું સમર્પણ છે ધનનું એકલું હું નથી કહેતો ધન ઉપર વજન એવું નથી મન તન બધું સમર્પણ આપણા લોયાધામની અંદર આજે સો એ સો ટકા કોઈ પણ વ્યક્તિને તટસ્થ રીતે જોવું હોય તો સ્વીકારી શકે કે લોયા ધામના પરિવાર ભક્તોનું સમર્પણ બહુ મોટું છે આટલા નાના સમુદાયની અંદર આપણા જે ઉત્સવ સમયાઓ થાય છે એક નાના સમુદાયની અંદર આટલા સરસ મંદિરો ચાલે છે આટલી સુંદર પ્રવૃત્તિઓ થાય છે આ બધાયનું કારણ છે હરિભક્તોનું સમર્પણ હા દરેકના લેવલ જુદા ચોક્કસ છે કોઈ સો ટકાવાળા છે કોઈ નેવું ટકા વાળા છે કોઈ નવ્વાણું ટકા કોઈ એસી ટકા કોઈ સિત્તેર ટકા પણ સમર્પણ વિનાનો કોઈ નથી જેમ જેમ સમજણ વધશે એમ એમ હવ હવનું સમર્પણ વધતું જશે તન મન ધનથી પણ મહારાજ કે જ્યારે કામમાં જરૂર પડે ત્યારે બધું જનાઈ આવે છે ત્યારે બધું જનાઈ આવે કોને કેટલું હેત છે અને કોને હેત નથી ત્યારે જનાઈ આવે શ્રીહરિએ પોતાનો પ્રતાપ દેખાડીને સૌ મતપંથીઓનો પરાજય કર્યો આ વખતે પ્રભુએ સંપૂર્ણ શક્તિ ધારી છે અકળ સામર્થ્ય ધાર્યું છે આ સમયે સામર્થ્ય બહુ દેખાડ્યું જો કે મચ્છ કુર્મ અને વરાદિક અવતારો તો ઘણા લીધા પણ આવું સામર્થ્ય પૂર્વે ક્યાંય દેખાડ્યું નથી આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી લખે છે કે આગળ અવતારો તો ઘણાય ધર્યા પણ જેવું સામર્થ્ય અત્યારે મહારાજે બતાવ્યું છે એવું ક્યારેય બતાવ્યું નથી આ વારનો જે અવતાર રેવો વાર રે નથી આવ્યા ને આવશું ક્યાંથી રે સૌ જન જાન મન મનમાંથી રે નથી આવ્યા ને આવશું ક્યાંથી આ વાર નો જે અવતાર બ્રહ્માંડમાં એક જ વાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દરેક બ્રહ્માંડમાં એક વાર જાય છે આ ફૂટલા બ્રહ્માંડમાં એક વખત ભગવાન સ્વામિનારાયણ આવી ગયા આપણે બધા ડ્રો આપણને લોટરી લાગી ગઈ દુનિયામાં લોટરી આવે રમવાની જરૂર જ નથી આ જ મોટી લોટરી અબજોની લોટરી આ જ છે બીજી લોટરીની જરૂરત નથી આ મહારાજ મળે સૌથી મોટી લોટરી છે આમ જ લાગી ગઈ પેલા દ્રષ્ટાંત નથી થતા રોડ ઉપર લોટરી ઉડતી હતી ને પછી ગાડીનું કાચ ખુલું હતું અંદર આવીને કાગળિયું પડ્યું ખોલ્યું લોટરી લાગી તા એવું જ છે આપણે તો ક્યાંય રખડવા નીકળી પડ્યા હતા પણ કાચ ખુલ્લા હતા એટલા ભાગ કાચ ખુલ્લા હતા તો અંદર આવીને ગુરુજી પડી ગયા અંદર આવીને પછી સંતો પડ્યા અંદર આવીને સત્સંગ પડ્યો અને પછી હલબલાયા આપણને મૂરખ ક્યાં તું આ વિષયની દુનિયામાં દોડે છે જો આ બાજુ મહારાજ કેવા છે અને મહારાજ બતાવ્યા અને લાગી ગયા અમારા જેવા કોઈક સાધુ થયાન તમે હરિભક્તો થયન બધાય દોડીએ છીએ ઉડીન મહારાજને મોટા ખોળામાં પડ્યા સ્વામી કે મોરે તો મુમુક્ષુ સાધુનું ખોળતા અને આજ તો સાધુ મુમુક્ષુને ખોળે છે ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળે એમ આજે સાધુ વિષય અને પામરમાંથી મુમુક્ષુને ખોળે છે એનો અર્થ એ થયો આપણે મહારાજને મોટા નથી ગોત્યા મોટા એને મહારાજે આપણને ગોત્યા છે કે મારો આ આ જગત છે ને આખું ધૂળ જેવું છે આ જગતના જીવ હાવ ધૂળ જેવા છે વિષય છે હાવ એ વિષય જે હતા ને એમાંથી મોટા આમ નજર નાખી એના 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 છે ને પેલા સાધનો ફેંક્યા સોનું કઈ જગ્યાએ છે હા પછી ફેર પડે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ વીસ કેરેટ કેટલો ભેગ ભળી ગયો છે પણ છે સોનું આ સત્સંગમાં જેટલા છે સોનું ભલે પછી બે કેરેટ હોય કોઈ એવા હોય બાવીસ કેરેટ બીજો ભેગ પડી ગયો હોય બે કેરેટ હોય પણ સોનું સોનું મોટા પુરુષોએ ભેગું કર્યું પછી શું કે જો બે કેરેટ છે ને એટલે પછી એને બતાવે જો આ હોળ કેરેટનું દેખાય આવું થવાનું હોળ કેરેટનો થાય ને પછી બતાવે આ વીસ કેરેટનો દેખાય આવું થવાનું વીસ કેરેટનો થાય ને પછી હજુ બાકી થોડુંક બાકી છે હવે બહુ નહીં થાકી ના જઈશ થોડુંક જ જો ચોવીસ કેરેટનું દેખાય છે આવું થવાનું બસ ચોવીસ કેરેટનો થયો અનાદિ મુક્ત થઈ ગયો પૂરું થઈ ગયું ક્યાં વિષયની ગલીઓમાં ફરવા જીવ અને એને પુરુષોત્તમ નારાયણનો અનાદિ મુક્ત બનાવવાની પ્રક્રિયા આ કાર્ય મોટા પુરુષો કરે છે આ કાર્ય કરે છે આપણી ઉપર મોટાનો ઉપકાર એની ખાલી કલ્પના કરીએ ને કે મોટાનો ઉપકાર મારી ઉપર આ છે કે હાવ આમ એટલું જ વિચારો મોટાનો યોગ ના હોય તો આ જીવ ક્યાં વિષયોમાં ફરતો હોય આપણી જોડે જ રહેલા આપણી જોડે જ બેઠેલા આપણી જોડે જ ખાધેલું પીધેલું હૂતેલા આપણને મળેલા કેટલાય લોકો વિષયોમાં લુપ્ત છે અને એની વચ્ચે આપણે છીએ આપણને વિષય શું વિષયથી દૂર રહેવું પુરુષોત્તમમાં જોડાવવાનું ભાન છે એ કોને કરાવ્યું એ મોટાને કેટલી મોટી દયા આટલા અબજો દુનિયા આટલા અબજો જીવોમાંથી આપણી પર કૃપા કરી દીધી એની દયા છે પૂર્વે ક્યારેય મહારાજે આવું સામર્થ્ય નથી બતાવ્યું પૂર્વે ક્યારેય કોઈને આવું સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજે જે ચલાવ્યું ગામડાના ખેડૂતના છોકરાને સમાધિ થઈ જાય એક વેપારી આમ તોલતો હોય પલ્લાને એને સમાધિ થઈ જાય

પતિત લોકોનો ઉદ્ધાર કરવામાં શ્રી સહજાનંદ સ્વામી ઘણા જ ઉદાર સાબિત થયા નર અને નારી સૌનો ઉદ્ધાર કરવા માટે ખૂબ જ કરુણા કરીને શ્રીહરિ પ્રગટ થયા શ્રીરે માંગરોળમાં રહીને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો દેશ દેશાવરથી સમયામાં હરિભક્તો આવતા શ્રીહરિના દર્શન કરીને સૌ ખૂબ જ ખુશી થતા ભક્તો દર્શન કરવા આવે ત્યારે શ્રીહરિએ પહેલાં તેનું ગામ પૂછતા અને પછી તેને પોતાનું નામ પૂછતા દેશ દેશમાંથી હરિભક્તો આવવા લાગ્યા મહારાજના દર્શને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો અલગ અલગ સમયાની અંદર પણ ભક્તો આવતા મહારાજ આ ભક્તોને એના ગામ અને નામ પૂછતા આવે મહારાજનો ભક્ત પ્રત્યેનો કેવો સ્વભાવ હતો મહારાજ કોઈ ભક્તો આવે ત્યારે કેવી રીતે વર્તતા અને કેવી લીલા કરતા એની વાતો મુક્તાનંદ સ્વામી આપણને આવતીકાલ સંભળાવશે અત્યારે અહીં આગળ તરંગ એકવીસ એની ચોવીસ કડી પૂર્ણ થઈ છે શ્રી ગણેશ્યામ મહારાજની